નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? આપણે એકમ 15 ગ્રામમાતા કાવ્યનો અભ્યાસ આજે કરીશું. સૌપ્રથમ આપણે કવિનો પરિચય પ્રાપ્ત કરીએ. તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એકમ 15 ગ્રામમાતા. કાવ્યના કવિ છે કલાપી. તેમનો જન્મ 1874માં થયો હતો અને તેમનું મૃત્યુ થયું હતું 1900માં. માત્ર 26 વર્ષની નાની ઉંમરે જ તેમનું મૃત્યુ થઈ ગયું. પણ મિત્રો, આ નાની ઉંમરમાં તેમણે ઘણી બધી કવિતાઓ લખી નાખી અને ગુજરાતી સાહિત્યમાં એક અનેરું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. સુરતાની વાડીનો મીઠો મોરલો તરીકે ઓળખાતા જો કોઈ કવિ હોય તો તે છે આપણા કવિ કલાપી, જેમણે પૂરું નામ હતું કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. તમે જોઈ શકો છો કલાપી વિશે, તેમનું પૂરું નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. જન્મ 1874માં તેમનો અમરેલી જિલ્લાનું લાઠી ગામ છે તે લાઠી ગામમાં તેમનો જન્મ થયો હતો. મિત્રો, ઈસવીસન 1900માં તેમનું અવસાન થયું. તેમને બે રાણીઓ પણ હતી મિત્રો, અને તેઓ લાઠીના રાજા હતા. અમરેલી જિલ્લાનું જે લાઠી ગામ છે ત્યાંના તેઓ રાજા હતા. રાજા હોવાની સાથે સાથે તેઓ સારું સાહિત્ય પણ લખતા, તેથી તેમણે કવિ તરીકે નામના મેળવી છે. કવિ શ્રી કલાપી લાઠી પરગણાના રાજા હતા. તેઓ અત્યંત રુજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિત્વ તેઓ ધરાવતા હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. મોટાભાગે તેમણે કવિતાઓ લખી છે અને તેમનો કલાપીનો કિકરો તે તો ખૂબ જ પ્રખ્યાત થયું છે. મોટાભાગે તેમણે ખંડ કાવ્યો લખ્યા છે. આપણી જે આ કવિતા છે ગ્રામમાતા, તે ખંડ કાવ્ય છે. ખંડ એટલે અમુક ભાગ દર્શાવવામાં આવેલા હોય તેને ખંડ કાવ્ય કહેવામાં આવે છે. કલાપીનો કેકારો એ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. ચિત્રમાં તમે જોઈ શકો છો આ પુસ્તક તેમનું છે. કલાપીનો કેકારો આ તેમનું જાણીતું કાવ્ય સંગ્રહ છે, જેના કારણે પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામી છે. તમારા અભ્યાસક્રમની અંદર કલાપીની ઘણી બધી કવિતાઓ હવે આવશે. હવે તમે આગળના ધોરણમાં જેમ જેમ જશો તેમ કલાપીની ઘણી બધી કવિતાઓનો અભ્યાસ તમે કરશો. કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે. આ તેમણે એક પ્રવાસ લેખ લખ્યો છે કાશ્મીરનો પ્રવાસ, જેમાં કાશ્મીરની સુંદરતાનું વર્ણન તેમણે કરેલું છે. તેમણે પત્રો લખ્યા છે, નિબંધો લખ્યા છે, ડાયરી લખી છે અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. કલાપીની વાત કરીને આપણને જે સરસ મજાનું કવિતા આપી છે ગ્રામ માતા. ગ્રામ માતા એટલે ગામની માતા આપણે જેને કહી શકીએ, અને એ ખેડૂતની પત્ની એના માટે શબ્દ વપરાયેલો છે ગ્રામ માતા. ગ્રામ માતા એ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ખંડકાવ્ય છે. આખા ઘણા બધા ખંડકાવ્યો લખાયા, એમાં સૌથી જો વધારે નામના કોઈએ પ્રાપ્ત કર્યું હોય તો તે કલાપીનું ખંડકાવ્ય છે ગ્રામ માતા, જેમાં કવિએ રાજાનું હૃદય બદલાતા ધરાનો રસકસ પણ બદલાઈ ગયા છે. મિત્રો, રાજા કેવો હોવો જોઈએ? રાજા ખરેખર પ્રજાશીલ હોવો જોઈએ અને પ્રજાવાત્સલ્ય હોવો જોઈએ. પ્રજા પ્રત્યે દયા દાખવનાર અને હંમેશા પ્રજાનું કલ્યાણ કરનાર રાજા હોવો જોઈએ. તો રાજા હંમેશા પ્રજાનું કલ્યાણ કરે તેવો હોવો જોઈએ. રાજા પોતાનું ના વિચારે પણ પ્રજાનું વિચારે તેવો રાજા હોવો જોઈએ, હે ને? અહીંયા આ કવિતામાં રાજાના હૃદયમાં એક થોડીક જે લાલચ ઊભી થઈ અને એના કારણે ધરતીનો જે રસકસ છે એ પણ સુકાઈ જાય છે. એ મોટી અસર ધરતી પર પણ થાય છે. એ કવિ આપણને આ કવિ કાવ્યના માધ્યમથી સમજાવ્યું છે કે રાજાનું હૃદય બદલાયું અને તેના કારણે આ ધરતીમાંથી રસ પણ જતો રહ્યો. આ ધરતી રસહીન થઈ ગઈ અને પછી રાજાને સમજાવ્યું કે ખરેખર તેની ભૂલ હતી અને પછી તે માફી માંગે છે ગ્રામમાતા પાસે અને ફરીથી જે રસહીન ધરા છે એ રસવિહીન થયેલી ધરા ફરીથી રસરહિત થઈ જાય છે. તો કવિએ સરસ મજાની એક કવિતા આપી છે આપણને. આ કવિતાની અંદર એક નાનકડી વાર્તા પણ આપણે જોઈ શકીએ છીએ. એક નાનકડું ખંડ છે. એક મુખ્ય ભાવનું સરળ ભાષામાં વિવિધ છંદો દ્વારા મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન કવિએ કર્યું છે. મિત્રો, કવિતામાં તમે જોઈશું કે અંદર જે ખંડો આપેલા છે તેની અંદર છંદોનું વર્ણન કરેલું છે. તમારા માટે આ શબ્દ નવો હશે, છંદ અને અલંકારો. આ જે શબ્દો છે હવે આ જે ગુજરાતી વ્યાકરણનો એક વિભાગ છે. કવિતાઓ છંદો દ્વારા લયયુક્ત બનતી હોય છે. છંદો અને અલંકારો એ કવિતાના ઘરેણા છે અને છંદ અલંકાર વગર તો કવિતા ફીકી લાગે છે. તો કવિએ સરસ મજાના જે અલગ અલગ છંદો છે તે છંદોનો ઉપયોગ કરીને આ હૃદયસ્પર્શી કાવ્ય આપણને આપ્યું છે. આપણે હવે શબ્દાર્થ જોઈ લઈએ. કાવ્યમાં ઘણા જે અઘરા શબ્દો છે તેનું આપણે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલાં તો ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી. અહીંયા ગ્રામ માતા શબ્દ ખેડૂતની પત્ની માટે વપરાયેલો છે. ગ્રામ માતાનો મતલબ થાય છે ગામડાની સ્ત્રી. સુરખી, સુરખી એટલે આછી લાલાશ, આછા લાલા રંગનું. સવારનો જે સૂર્ય હોય મિત્રો એ લાલ રંગનો દેખાય, આછો લાલ રંગનો, એને લાલાશ કહેવાય. તો એના માટે શબ્દ વપરાયો છે સુરખી. મૃદુ, મૃદુ એટલે એકદમ કોમળ.
હેમંત, હેમંત એક ઋતુનું નામ છે મિત્રો. આપણા તમે તો જાણો છો ખરેખર ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ મિત્રો આપણા ગુજરાતી પંચાંગ પ્રમાણે અહીંયા જે ઋતુઓને છ ભાગમાં વહેંચવામાં આવેલી છે એમાંથી હેમંત એક ઋતુ છે. હેમંત એટલે શિયાળો, શિયાળાની બે ઋતુ છે બરાબર. અહીંયા હેમંત, પછી શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરત, હેમંત એ છ ઋતુઓમાંની એક ઋતુ. માગસર અને પોષ મહિનામાં જે ઋતુ આવે તેને હેમંત ઋતુ કહેવાય. અને હેમંત ઋતુની જે હેલ હોય છે અને સવારનો જે ઠંડો ભાયરો હોય છે અને સવારનું જે ઠંડુ વાતાવરણ છે, કવિએ પ્રથમ ચાર લાઇનની અંદર જે સવારનું જે અદ્ભુત વાતાવરણ છે તેનું વર્ણન આ કવિતામાં તેમણે કર્યું છે. અહીંયા વાત થઈ રહી છે હેમંત ઋતુની. આ છ ઋતુઓ છે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. અનિલ, અનિલ એટલે પવન. શો, શો એટલે કેવો. ઉત્સાહ, ઉત્સાહ એટલે આનંદ, હોશ, આનંદ, ઉમંગ, ઉમંગ પ્રેરતો એટલે કે ઉમંગને જગાડતો, ઉત્સાહને જગાડતો. કૃષિ વલોના એટલે કે ખેડૂતોના, કૃષિ એટલે ખેડૂત, કૃષિ વલોના એટલે ખેડૂતના. કમલવત, કમલવત એટલે કમળ જેવા કોમળ. નીજ એટલે પોતાના, નીજ એટલે પોતાના. કર, કરનો મતલબ થાય છે હાથ. કર એટલે હાથ. અહીંયા કરનો મતલબ તો મિત્રો હાથ થાય છે, પણ કરનો બીજો પણ એક મતલબ થાય છે કિરણ. તો અહીંયા કિરણ શબ્દ માટે કર શબ્દ વપરાયો છે. કરતા એટલે ભગવાને, કરનારે, જગતના રચનારે. વિકસી એટલે પહોળા કરીને. કુતુહલે એટલે આશ્ચર્યથી, કૌતુકથી. શિથિલ, શિથિલ એટલે ઢીલા. માણસ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે તેના જે શરીરના અંગો છે તે શિથિલ થઈ જતા હોય છે, ઢીલા થઈ જતા હોય છે. કૃષિ એટલે ખેડૂત, તૃષા એટલે તરસ. અને પાત્ર, પાત્ર એટલે કોઈ વાસણ. અહીંયા પાત્ર શબ્દ એ ગ્લાસ માટે વપરાયો છે, પ્યાલા માટે વપરાયો છે. બિંદુ એટલે ટીપુ, હાવા, હાવા એટલે હવે. રસહીન એટલે રસ વગરની, અને દયાહીન એટલે દયા વગરનું. રૂપ, રૂપ એટલે રાજા. ઈશ એટલે ઈશ્વર, મિષ્ટ એટલે મીઠો. દ્રવ્યવાન એટલે શ્રીમંત, અને શ્રીમંતનો મતલબ થાય છે અમીર. દયા, દ્રવ્યવાન એટલે શ્રીમંત, અમીર, ધનવાન જેને કહી શકીએ. ધરા, ધરા માટે ધરતી અને જમીન, ધરા એટલે ધરતી અને જમીન. કાતણી, શેરડીનો સાંઠો તમે જોયો છે, એમાં ગાંઠ હોય છે અને જે નાનો ટુકડો એને કહેવાય છે કાતણી. જોઈએ હવે સૌથી પહેલાં તમારે કાવ્યનું ગાન કરીશું, ત્યારબાદ કાવ્યનું પઠન કરીએ અને તેને સમજીએ. તો ચાલો કાવ્યને સાંભળીએ અને ગાઈએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંત નો છે નભ સ્વચ્છ સ્વચ્છ દિશતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો. જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી, ગાતા મીઠા ગીતડા. મધુર સમય તેવે ખેતરે શે લડીના, રમત કૃષિ વલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિનિજ કર તેની ઉપરે ફેરવે છે. વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી, અહો કેવું સુખી જોડું કરતા એ નિર્મ્યું દિશે. ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે, ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઉભા રહી, તે અશ્વને કુતુહલે સહુ બાળ જોતા. ધીમે
पुत्रनी पास राखी। वृद्धा माता नयन नबला फेर वीने जुए छे, नेते नोए प्रिय पति हजू शांत बेसी रही ने। जोता गा तो शगड़ी पर नु देवता फेर वे छे। त्या तो आवी पहुंचो ए अश्व साथे युवान, त्या कृषिक ए उठी त्यारे आवो बापू कही उभो। लागी छे मुझने तृषा जल झरी, दे तू मने बोलीने। अश्वे थी उतरी युवान उभिने, चारे दिशाए जुए। मीठो छे रस भाई शेलडी तनो, एवू दया थी कही। माता चाली युवान ने लई गई, जा छे उभी शेलडी। प्यालू उपाड़ी उभी शेलड़ी पास माता, छुरी वती जरिक कातली एक कापी। त्या सेर छूटी रसनी भरी पात्र देवा, ने कई विचार कर तो नर ते गयो पी। बीजू प्यालू भरी देने हजू छे मुझने तृषा, कही ने पात्र युवाने माता ना कर्मा धर्यू। कापी कापी करी फरी अरे कातली शेलडीनी, एके बिंदु पण रसतनु केम हावा पड़े ना। शू को प्यो के प्रभु मुझ परे आँख मा आंसू लावी। बोली माता वड़ी फरी छुरी भौंकती शेलड़ी मा। रसहीन धरा थई छे दयाहीन थयो नृप, नहीं तो ना बने आवू। बोली माता फरी रड़ी, एवू युवान सुनता चमकी गयो ने। माता तणे पग पड़ी उठीने कहे छे, ए हूँ ज छू नृप मने कर माफ बाई। ए हूँ ज छू नृप मने कर माफ ईश। पीतो तो रस मिष्ट हूँ प्रभु अरे, त्यारे ज धार्यू हतू। आलो को सहु द्रव्यमान नकी छे, एवी धरा छे अहीं। छे जो ए मुझ भाग कई नहीं समो, ते हूँ वधारू हवे। शामाटे बहु द्रव्य आ
ધનિક ની પાસે થી લેવું નહીં રસે હવે તે ભરી પાત્ર બાઈ પ્રભુ કૃપાએ નકીએ ભરાશે સુખી રહે બાઈ સુખી રહો સૌ તમારી તો આશીષ માત્ર માગુ પ્યાલુ ઉપાડી ઉભી શેલડી પાસ માતા છુરી વતી જદીજ કાતળી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું તો કાવ્ય સાંભળ્યું મિત્રો તમે. હવે આપણે કાવ્યનું ગાન કરીશું. કાવ્યને સમજી લઈએ ને કાવ્યનું ગાન કરીએ આપણે. અંદર ધ્યાન આપશો તમે મિત્રો તો અહીંયા મિત્રો તમને એક વાત જણાવી દઉં. દરેક જે ખંડ તમે જોઈ રહ્યા છો દરેકની ઉપર તમારે અહીંયા જો બ્લુ અક્ષરોમાં લખેલું છે વાદળી અક્ષરોમાં સાર, એ બધા છંદોના નામ છે. તમે પહેલાં જોઈ શકો છો શાર્દુલ વિક્રીડિત, શાર્દુલ વિક્રીડિત. પછી આગળ જો માલિની, એમ દરેક જે પંક્તિઓ છે એની ઉપર આ રીતે છંદોના નામ લખેલા છે. એટલે પંક્તિમાં કયો છંદ છે તે છંદનું નામ લખેલું છે. તો પ્રથમ જે ચાર પંક્તિ છે એમાં શાર્દુલ વિક્રીડિત છંદ છે. શાર્દુલનો મતલબ થાય છે વાઘ, શાર્દુલ એટલે વાઘ, શાર્દુલ વિક્રીડિત આ છંદનું નામ છે. છંદોની ડિટેલમાં અત્યારે હું તમને નથી આપી શકતો, એ ડિટેલ તમે આગળ નવમા દસમામાં ભણશો. પણ હા, એટલું જરૂર કહીશ મિત્રો કે દરેક આ બધા છંદો છે એ બધા અક્ષર મેળ છંદો છે. છંદો બે પ્રકારના હોય છે, એક તો માત્રામેળ અને અક્ષરમેળ. અહીંયા જે છંદો વપરાયેલા છે તે અક્ષરમેળ છંદો છે. આ છંદોની અંદર અક્ષરોના આધારે છંદોને ઓળખવાના હોય છે અને એના આધારે તેને ગાવાના હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો શાર્દુલ વિક્રીડિત, તો પ્રથમ પંક્તિમાં તમે અક્ષરો ગણશો ને મિત્રો તો તમને સમજાશે કે શાર્દુલ વિક્રીડિતમાં કેટલા અક્ષરો હોય છે. તો પહેલી લાઇનમાં તમે અક્ષર ગણી નાખો, 19 અક્ષરો થાય. શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષરો હોય. પછી માલિની છંદમાં તમે મિત્રો જુઓ તો માલિની છંદમાં 15 અક્ષરો થાય છે. શાર્દુલ વિક્રીડિત છંદ હોય ત્યાં 19, પછી માલિનીમાં 15 હોય છે. પછી આગળ છે અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ એનો અહીંયા દરેક પંક્તિમાં 8-8 અક્ષરો હોય છે. બે પંક્તિ હોય 8-8 અક્ષરોની, પહેલી પંક્તિ અને બીજી પંક્તિ, પહેલીમાં 8 અને બીજીમાં પણ 8, એટલે ટોટલ 16 અક્ષરો હોય છે. પણ પંક્તિવાઇઝ 8-8 અક્ષરો હોય છે. વસંત તિલકા એમાં 14 અક્ષરો હોય છે દરેક પંક્તિમાં, તો તમે અહીંયા જોઈ શકો છો. ફરીથી મંદાક્રાંતા એમાં 17 અક્ષરો હોય છે. અનુષ્ઠુપ ફરી આવ્યું એમાં 8-8 અક્ષરો હોય છે. શાર્દુલ વિક્રીડિત 19 અક્ષરો હોય છે. વસંત તિલકા એમાં 14 અક્ષરો હોય છે. અનુષ્ઠુપ 8-8 અક્ષરની બે પંક્તિ હોય છે. મંદાક્રાંતા 17 અક્ષરો હોય છે. અનુષ્ઠુપ 8 અક્ષરો બરાબર. અહીંયા વસંત તિલકા ફરીથી 14 અક્ષરો. શાર્દુલ વિક્રીડિત 19 અક્ષરો. આ એક જે છંદ છે ઉપેન્દ્ર વ્રજા એમાં 11 અક્ષરો હોય છે. ઉપેન્દ્ર વ્રજામાં 11 અક્ષરો હોય છે. અને છેલ્લે છે વસંત તિલકા જેમાં 14 અક્ષરો હોય છે. તો મિત્રો આ જે તમે પંક્તિઓ જોઈ શકો છો એમાં જે છંદો આપેલા છે છંદોને અક્ષરોના આધારે ઓળખવાના હોય છે. તમારે ટેક્સ્ટબુકમાં લખવું હોય તો લખી લેજો અક્ષરો, પણ આને તમે ડિટેલમાં આગળ ભણશો. અક્ષરોથી નથી ઓળખાતા, એમાં ઘણી બધી સિસ્ટમ પદ્ધતિ હોય છે, એના આધારે તમે છંદોને ઓળખી શકો છો. હવે છંદોને તમે સાંભળ્યા, આ જે કાવ્ય તમે સાંભળ્યું, અલગ અલગ જે છંદો છે એને એનો રાગ અલગ અલગ હોય છે, તે રીતે આપણે ગાવાનો હોય છે. તો પહેલો જે શ્લોક છે, પહેલો જે પંક્તિ છે શાર્દુલ વિક્રીડિત, એમાં સંસ્કૃતનો એક શ્લોક હતો યાકુંદે તુતુષાર હારધવલા. હે, એ શ્લોક તમે સાંભળ્યો હશે, બે લાઈન તમને સંભળાવું અને એ રીતે આપણે આ પંક્તિને ગાવાની છે. ઓકે, તો સંસ્કૃતનો શ્લોક પહેલાં સંભળાવું, પછી આ પંક્તિ આપણે ગાઈશું. તો શ્લોક આ પ્રમાણે છે કે या कुंदे तु तुषार हार धवला या सुब्रवासामृता या वीणावरदंड मांडित करा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुति भी
देवै सदा वंदितां सामान बांतु सरस्वती भगवती निसे सजाड़ियां पहां। तो आ राग छे शार्दूल विक्रीडित छंदनो। तो आज आपणे आ पंक्ति पण एटली गाईशुं, बराबर? तो चलो काव्य वांचीए अने पंक्तिओ गाईए। तो तमे अंदर ध्यान आपशो। ओगे छे सुरखी भरी रवि मृदु हेमंत नो छे नभ स्वच्छ स्वच्छ दिसती एके नथी वादड़ी ठंडो हिम भर्यो वहे अनिल सो उत्साहने प्रेरितो जे उत्साह भरी दिसे सुख उड़ी गाता मीठा गीतड़ा। मालिनी छंद जे मित्रों, तो मालिनी छंद ने आपणे गाईए। मधुर समय तेवे खेतरे सेलड़ीना रमत कृषि वलोना बालना ना करे छे कमलवत गणीने बालना गाल राता रवि निज कर तैनी ऊपरे फेरवे छे। आगळ अनुष्टुप। वृद्धा माता अने तात तापे छे सगळी करी अबो केवो सुखी जोड़ो करता ए निरम्यू दिसे। वसंत तिलका, तमे विश्वंभरी ए स्तुति सांभळी हशे हने? बे लाइन संभळाव तमने। विश्वंभरी अखिल विश्वतनी जनेता विद्याधरी वदन मावस जो विधाता दुर्बुद्धि ने दूर करी सदबुद्धि आपो मम पाईओं भगवती भव दुख कापो। बस ए जे जे श्लोक छे एनो जे राग छे, राग आपणे आ वसंत तिलकामां गावानो छे। એટલે કે વિશ્વંભરી સ્તુતિ એ વસંત તિલકામાં ગવાયું છે। તો ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે ટોળે વળી મુખ વિકાસી ઉભા રહી ને તે અશ્વને કુતુહલે સહુ બાલ જોતા મંદકાંતા ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે। ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઉભો સાદરે ફરીથી આપણે જે પ્રથમ મંદિરમાં જોયું લાગી છે મુજને તૃષા જલ ઝરી દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન યુભિને ચારે દિશાએ જુએ મીઠો છે રસ ભાઈ સેલડી તણો એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે યુભી સેલડી। વસંત તિલકા પ્યાલુ યુપાળી ઉભી સેલડી પાસ માતા છુરી વતી જરીક કાતડી એક કાપી ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા
ને કઈ વિચાર કરતો નર તે ગયો પી. અનુશ્રુત, બીજું પ્યાલું ભરી દે ને હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. મંદા કાંદા, કાપી કાપી ફરી ફરી અરે કાતડી સેલડીની, એકે બિંદુ પણ રસ તણુ કેમ હાવા પડે ના, સૂકો પ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ભોંકતી સેલડીમાં. અનુશ્રુત, રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, બોલી માતા ફરી રડી. વસંતિલ ગામ, એવો યુવાન સુણતા ચમકી ગયો ને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ મને કર માફ ભાઈ, એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. સદરૂપે પીતો તો રસમિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સહુ દ્રવ્યમાન નકી છે એવી ધરા છે, અહીં છે જો એ મુજ ભાગ કઈ નહીં સમો, તે હું વધારું હવે સા માટે બહુ દ્રવ્ય આધનિકની પાસેથી લેવું નહીં. ઉપેન્દ્ર વ્રજા જોઈએ આપણે. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે, સુખી રહે બાઈ સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. વસંતિલતા, પ્યાલુયું પાણી ઉભી શેરડી પાસ માતા, છોરી વતી ચરી જ કાતડી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. તો આ પ્રકારે તમારે રાગમાં એનું વાંચન કરવાનું છે, ગાવાનું છે. તો સમજાઈ ગયું છે મિત્રો, આ પ્રમાણે જે અલગ અલગ જે છંદો છે એ અલગ અલગ છંદોનો અલગ અલગ રાગ હોય છે. તો મિત્રો, આશા રાખું છું કે કવિતા તમને આનંદ આવશે. હજુ તો આપણે આની સમજૂતી મેળવવાની બાકી છે મિત્રો, આગળના પીરિયડમાં આપણે આ જે કવિતાની સમજૂતી મેળવીશું. તમારે આ જે કવિતા લખવાની છે, શબ્દાર્થ લખવાના છે, તેમજ કવિનો પરિચય પણ તમારે લખવાનું છે. તો આજના હોમવર્કમાં તમે લખશો કવિ પરિચય, કવિતા અને શબ્દાર્થ. જો કંઈ પણ મૂંઝવણ હોય તો ગ્રુપમાં મને જરૂર જણાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત, અસ્તુ.